નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું 10મા ધોરણના ગુજરાતી મીડિયમના ટાઈમ ટેબલ વિશે. ત્યારબાદ આપણે બીજો વિડીયો ઇંગ્લિશ મીડિયમના ટાઈમ ટેબલ અને ત્યારબાદ 12મા ધોરણના પણ ટાઈમ ટેબલની વાતો કરીશું અને એમનો વિડીયો અપલોડ કરીશું. તો પહેલાં આપણે ગુજરાતી મીડિયમનો વિડીયો જોઈશું. તો ગુજરાતી મીડિયમનું ટાઈમ ટેબલ છે, તમે જાણતા જ છો કે 10 વાગે પેપર શરૂ થશે અને 1:15 પૂરું થશે. એટલે કે 10 વાગે શરૂ થાય તો 15 મિનિટ આપણી માટે રીડ કરવા માટે હોય છે. પેપર રીડ કર્યા બાદ 10:15થી પેપર લખવાનું શરૂ થશે અને 1:15 સુધી લખવાનું રહે છે. એટલે કે 3 કલાકનું આ પેપર હશે અને 14 તારીખેથી શરૂ થાય છે. તો આપણે એના ટાઈમ ટેબલ આ સ્ક્રીન ઉપર તમને બતાવવામાં આવ્યું છે, તો તમે જોઈ શકો છો. ગુજરાતી મીડિયમવાળાનું ટાઈમ ટેબલ, પહેલું પેપર ગુજરાતીનું છે, તે 14/3/2023 અને મંગળવારે છે. તેનું ટાઈમ તો બધાનો સેમ જ છે, તમને ખબર જ છે. તો બીજું પેપર સ્ટાન્ડર્ડ ગણિત એ 16 તારીખે છે, 16/3/2023ને ગુરુવારે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતવાળાને સ્ટાન્ડર્ડ ગણિત દેવાનું છે, બેઝિક ગણિતવાળાને બેઝિક ગણિતનું પેપર 17/3/2023ના રોજે છે, શુક્રવારે. ત્યારબાદ વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી 20/3/2023ને સોમવાર. તો તમે જો પહેલા પેપરમાં થી બીજા પેપરમાં 1 દિવસની રજા છે. સ્ટાન્ડર્ડ ગણિતવાળાને જેને બેઝિક ગણિત હોય તેમને 2 દિવસની રજા મળશે આમાં. ત્યારબાદ બેઝિક ગણિત બાદ વિજ્ઞાન આવે ત્યારે તેમને 2 દિવસની રજા મળશે, 18 અને 19 તારીખની. ત્યારબાદ 20 તારીખે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર છે સોમવારના રોજ. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનમાં પણ 2 રજા આવશે, 21 તારીખ અને 22 તારીખની સામાજિક વિજ્ઞાન માટે 2 રજા મળશે. એટલે ગુરુવારે સામાજિક વિજ્ઞાનનું છે. ત્યારબાદ અંગ્રેજીનું પેપર છે, એમાં પણ તમને 2 રજા મળશે, નહીં તેમાં 1 જ રજા મળશે 26 તારીખની. તો 26 તારીખને શુક્રવારની રજા છે. ત્યારબાદ 25 તારીખે શનિવારે અંગ્રેજીનું પેપર રહેશે. ત્યારબાદ 26 અને 27ની રજા આવશે અને 28 તારીખે તમારી સેકન્ડ લેંગ્વેજ એટલે કે સંસ્કૃત કે હિન્દી એનું પેપર રહેશે મંગળવારના રોજ. તો તમે વિદ્યાર્થી મિત્રો, તમને આમાં રીડ કરવાની પણ રજા મળી રહે છે. તો તમે મહેનત કરો, આગળ વધો, સારા માર્કે પાસ થાઓ, અત્યારથી જ તૈયારી શરૂ કરી દો અને સારા પેપર જાય એ માટે તૈયારી પહેલેથી શરૂ કરી દેવી જોઈએ. અને આ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. વધુ કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.